કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા અને તાણા ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા રઘુવંશે લોહાણા સમાજ દ્વારા ગઈકાલે કારતક સુદ સાતમના જલારામ બાપાની 221મી જલારામ જયંતિની સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ માસ્ક, સેનિટાઈઝિંગ, સોશિયલ ડિસ્ટન્સ રાખી જલારામ મંદિર ખાતે પૂજા આરતી પછી કેક કાપી પ્રસાદ ચા નાસ્તાથી ઉજવણી કરવામાં આવી હતી. કાંકરેજના વેપારી મથક થરાની અંદર આજે જલારામ બાપાની જન્મ જયંતિ 221મી જન્મ જયંતિ ઉજવવામાં આવી હતી, પરંતુ કોરોના મહામારીને લઈને આજે જે શોભાયાત્રા દર સાલે નીકળતી હતી પણ કોરોના મહામારીને લઈને લીધે અને સરકારની ગાઈડલાઈન મુજબ આજે જે શોભાયાત્રા હતી એ મોકૂફ રાખવામાં આવી છે. આપ જે દૃશ્ય જે જોઈ શકો છો આ જલારામ બાપાનું મંદિર છે, ત્યાં મંદિર પણ કેટલું સુશોભન કરવામાં આવ્યું છે અને દરેક ભક્તો જે સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક અને ફરજિયાતપણે સોશિયલ ડિસ્ટન્સ પણ સાચવવામાં આવ્યું છે. આપણી પાસે જે જલારામ બાપાના જે ટ્રસ્ટી છે નિરંજનભાઈ, એમની સાથે મુલાકાત કરીશું. નિરંજનભાઈ, શું કહેશો આજ બાપાની 221મી જન્મ જયંતિ છે, આપે આજે શું શું પ્રોગ્રામ રાખ્યો? આજે 221મી જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે આમ તો અમારું દર સાલનું આયોજન સવારે શોભાયાત્રા નીકળે, ભોજન સમારોહ હોય અને પછી આરતી પૂજન હોય, પણ આ સાથે સરકારની ગાઈડલાઈન મુજબ કોરોના મહામારીના કારણે સવારે પૂજન આરતી ભગવાનને ધજા ચડાવવાની અને જે આવે તેને ચા પણ નાસ્તો ની વ્યવસ્થા કરી, બુંદી કાઠીનો પ્રસાદ રાખ્યો, જે આવે ફક્ત એનો બુંદી કાઠીનો પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી અને ખૂબ સરસ રીતે મંદિરને ભગવાનને કાલાવાલા કરી અને જન્મદિવસ જયંતિ ઉજવવામાં આવી. સરકારની ગાઈડલાઈન મુજબ ભક્તો આવે, દર્શન કરે, દર્શન કરી અને નીકળી જાય એ રીતે વ્યવસ્થા કરવામાં આવેલી હતી કે જેથી કરીને કોઈ કોરોનાનું કારણે કોઈ નુકસાન આમ પ્રજાને ના થાય એ પ્રમાણે સરકારનું પૂરેપૂરું જે ગાઈડલાઈન છે એનું પૂરેપૂરું પાલન કરવામાં આવ્યું. બીજા પણ અન્ય જે ટ્રસ્ટી છે વિજયભાઈ, એમની પાસે પણ આપણે સુધી વાત કરીશું. વિજયભાઈ, આપણે જલારામ મંદિરની અંદર શું શું જે ગરીબ લોકોને શું આપવામાં આવે છે? દરેક રોજ સવારે ચોખા ઘીનો શીરો અનુસાર હોસ્પિટલની અંદર જેટલી ડિલિવરી જરૂરત તેને આપવામાં આવે છે. બપોરે ભોજન આપવામાં આવે છે. ટિફિન વ્યવસ્થા છે. સવારને 7:50 સુધી સવાર જાય, 50 સુધી સાંજે જાય છે. દરેકને જરૂરિયાત મુજબ ભોજન આપવાની વ્યવસ્થા. તો જલારામ, આ જલારામ મંદિર એવું સ્થાન છે જ્યાં અસંખ્ય લોકો દર પૂનમને અહીંયા દર્શન કરવા આવે છે જલારામ બાપાના, અને ત્યાં સાંજે ખીચડી, ઘૂટી, બટાકાનું શાક અને પ્રસાદ લે છે. પરંતુ આ લોકડાઉન થયા એ પછી આ પહેલીવાર જ આ મંદિર હમણાં ખોલવામાં આવ્યું છે, પરંતુ જે દર સાલની જેમ જે શોભાયાત્રા હતી એ હાલના કોરોના મહામારીને લઈને મોકૂફ રાખવામાં આવી છે. માનસી ચૌહાણ, વીકે ન્યૂઝ ચેનલ, કાંકરી.